નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન. ગઈ કાલે પૂરક વાચન પાઠ ઈચ્છા કાકામાં આપણે અહીં સુધી અભ્યાસ કર્યો કે ઈચ્છા કાકાને હેરાન કરવા માટે યુવાન વર્ગ ચાલમાં આવેલા જે જુવાન છોકરાઓ હતા એમને મીઠી ઈર્ષા થઈ, એટલા માટે એમણે યુવાન વર્ગે એવું નક્કી કર્યું કે આપણે ઈચ્છા કાકાને હેરાન કરવા. કોઈ દ્વેષ ભાવ સાથે નહીં, પરંતુ ઈચ્છા કાકા વરના બાપની જેમ ઠાઠમાં રહેતા હતા અને ખાસ તો એમને ચા પીવાની યુવાન વર્ગને ઈચ્છા હતી અને ચા પણ ન પીવા દીધી. આવી બધી નાની નાની વાતોના કારણે એમને મીઠી ઈર્ષા થઈ કે એમને આપણે હેરાન કરીએ એવું યુવાન વર્ગે નક્કી કર્યું. એ નક્કી કરવા માટે થઈ અને એમણે જાન આવતાની સાથે જ જાન આવી ત્યારે સૌપ્રથમ યુવાન વર્ગ ગાદલા ગોદડા લેવા માટે તૈયાર થઈ ગયો. પાણી પીવું, ચા પાણી પીવા એ બધીની તો પછીની વાત થઈ. એમણે આવીને તરત જ જાનના સામૈયા થઈ ગયા અને તરત જ એમણે જ્યાં જાનની વાસ એટલે કે જાનનો ઉતારો આપ્યો હતો એ જગ્યાએ જઈ, ઠંડીની સિઝન હતી એટલે કે પહેલાં સૌ પહેલાં આપણે ગાદલા ગોદડા લઈ લઈએ, પડવા પાથરવાનું લઈ લઈએ અને પછી ઈચ્છા કાકાને એમાંથી ગાદલા ગોદડા ન લઈએ એ હેરાન થાય એવા ભાવ સાથે બધા યુવાન વર્ગો, જે યુવાન વર્ગના જે બાળકો હતા, છોકરાઓ હતા, યુવાનો હતા, એમણે શું કર્યું, ગાદલા ગોદડા પોતાના લઈ અને સોળ તાણી દીધી, એટલે કે પથારી હોય એની ઉપર એ પાથરી દીધું, એટલે કોઈને ખબર પડે નહીં એની નીચે કેટલા ગોદડા છે. એવી એક એક જણે બે ત્રણ ગોદડા લઈ લીધા અને ત્યાં બહુ રાખ્યા નહીં. અને ત્યાં એમ કે એવા રગડી કરી એવા હેરાન કરીએ અને હેરાન કરતા એમ કે વરરાજા તો ફેરા ફરવાનું કામ કરશે અને વેવાઈના માંડવે ઈચ્છા કાકા ત્યાં જ્યાં સુધી વરરાજા ફેરા ફરવાની વિધિ નહીં પતાવે, લગ્ન વિધિ નહીં પતે ત્યાં સુધી ઈચ્છા કાકા તો આવવાના નથી. અને આપણે લોકો તો એ ગોદડાની અંદર સોળ તાણીને સુઈ જશું, ભરળ કે લશ્કોરાના અવાજ સાથે આપણે સુવાનું કામ કરશું અને ઈચ્છા કાકા એ કામ ન પતે, લગ્નની વિધિ ન પતે ત્યાં સુધી ત્યાં રહેશે અને આપણે તો મજાના ગોદડા લઈ અને ઠંડીમાં સુઈ જશું. અહીંયા સુધી આપણે અભ્યાસ કરેલો. હવે પછી આપણે આગળ તરફ જોઈએ કે ખરડ ખરડ સોળ તાણીને સૂતા હતા, પછી સામૈયા થયા, વર બેઠ્યું આવ્યું. સામૈયા સામૈયા થવા એટલે કે વર પરણવા સમય જ્યારે આવે ત્યારે એ નાનું એવું માથા ઉપર વર બેઠ્યું એટલે કે સામૈયું લઈ અને નાની કુંવારિકા બાલિકા હોય એના દ્વારા એ સામૈયા કરવામાં આવે અને પછી વરરાજાને અંદર પ્રવેશ કરવામાં આવે. ટૂંકમાં આ પાઠની અંદર હાસ્યની સાથે પુરાણા સમયમાં પહેલાના સમયની અંદર જે લગ્નવિધિનું મહત્ત્વ હતું, કેવી કેવી લગ્નવિધિઓ થતી હતી એની માહિતી પણ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. અત્યારે આ બધી વિધિ થાય જ છે, સામૈયું કરવું, લગ્નના સમયે ફેરા ફરા બધું થાય જ છે, પરંતુ પહેલાના સમયની અંદર રાતવાસો કરતી જાણ, રાત રોકાતી. અત્યારે તો બે કલાકનો તો માણ સમય હોય બધા પાસે, એમાં રાત રોકાવાનો જાણનો વારો ક્યાં આવે. એટલે પહેલાના સમયની અંદર જે વિધિઓ થતી એ વિધિ અત્યારે થાય છે, પરંતુ પહેલાના સમયમાં કઈ રીતે કેટલો સમય જાન રોકાતી એની વાત અને અત્યારના સમયની વાત અહીંયા બતાવી છે. અત્યારે તો જાન સવારે આવે અને લગ્નની વિધિ પતિનો પતિને જાન નહીં આવને વિદાય થઈ જાય, ત્યારે પહેલાના સમયમાં એક એક વિધિ માટે એક એક દિવસ હતો. એક દિવસે આવે એટલે સામૈયા થાય, બીજે દિવસે આવે એટલે એની જે વિધિ શરૂઆતની હોય ગણેશ સ્થાપનની એ થાય અને ત્રીજે દિવસે ફેરા ફરવામાં આવે. ત્રણ ત્રણ દિવસ જાન રોકાતી એવો સમય હતો, જ્યારે અત્યારે તો એક દિવસમાં પણ સમય એમ થાય ઝડપથી અડધો દિવસ જો લગ્નનો મળતો હોય તો અડધા દિવસમાં એ લગ્નવિધિ પતી જાય તો સારું. એટલે પહેલાના સમયની અંદર જે લગ્નવિધિનું લગ્નવિધિની લંબાણતા હતી, લગ્નવિધિ જે જાજો સમય ચાલતી હતી એની રજૂઆત સુંદર એ પાઠમાં બતાવી છે. પછી સામૈયા થયા, વર વેઢ્યું આવ્યું અને વેવાઈને ઘેર જઈને વરરાજા તોરણ છબી આવ્યા. પણ એ તો વરરાજાને કન્યાનો લોભ હતો, જાનૈયાને તો જમ્યા સિવાય બીજો કયો લોભ હોય. એ તો સ્વાભાવિક છે ને કે પરણવા વરરાજા આવ્યા હોય એટલે એને તો પરણવાનો જ લોભ, લોભ એટલે પરણવાની જ વિધિ હોય એમાં જ એને રસ હોય ને. અને જાનમાં આવેલા માણસોને જાનની વિધિ કરતા લગ્નની વિધિ કરતા એને સંભાળવું શું છે એવું હોય. પણ અમારે તો પણ ના, આજે તો જાનૈયાને જમવાનો પણ લોભ એટલો નહોતો, આજે જાનૈયાને જમવાનો પણ એટલો રસ નહોતો. તો કેનો રસ હતો, તો કે ગાદલા ગોદડા સંભાળવાનો
લોભ હતો એટલે કે ખાદલા ગોદડા મળી જાય અને સુવા મળે એનું એમને મહત્વ હતું। ખાધું ન ખાધું કરીને સાનૈયા તો ઉતારે આવીને પોતપોતાના ડબલ ગોદડા ઉપર પડ્યા। ઊંચે જુએ ઊંચે જીવે આવેલા એટલે ઓડકાર પણ ગાદલા ઉપર સુતા સુતા ખાઈ લીધા। શું થયું? ગાદલા ગોદડાની ચિંતાના હિસાબે જમવાવાળાએ એટલે કે જાનૈયાએ ખાધું ન ખાધું જીવ ગયા તો ગાદલા ગોદડામાં કે એ ગોદડા ગાદલા ક્યાંય આગા પાછા ન થઈ જાય કોઈ લઈ ન જાય। જીવ ત્યાં હતો જમવાનું અહીંયા હતું એટલે ખાધું ન ખાધું કરી અને જાનૈયા તો ફટાફટ ક્યાં જતા રહે છે ઉતાર આપ્યો તો ત્યાં પોતાના ડબલ ડબલ ગોદડા ઉપર પડ્યા। જ્યાં યુવાન વર્ગે કેવું કર્યું તો ડબલ ડબલ ગોદડા ઓઢવાના ગોદડા હતા એ બે લઈ લીધા એકની જગ્યાએ અને ઉપર ઉપરી સોળ તાળી એટલે ઉપર એકની ઉપર બીજું સુવાની જગ્યાએ જ્યાં સુવાની પથારી હોય એની ઉપર પથારીની જેમ બે બે પાથરી દીધા એટલે કોઈને ખબર ન પડે કે નીચે બીજું છે। થોડું બે આમ વાળીને રાખેલું હોય તો દેખાય કે આપણે તો બે બે ગોદડા લીધા છે પણ સોળ તાળી એટલે કે સીધી પથારીની જેમ એને પાથરી દે તો ખબર ન પડે કે નીચે કેટલા ગોદડા છે એટલે યુવાન વર્ગ તો હોશિયાર હતા। યુવાન જો જુવાન જુવાનીઓ જે આવ્યા હતા એ બધા હોશિયાર હતા એણે શું કર્યું કે પથારીની જેમ ઓઢવાનું પણ પાથરી દીધું એટલે આવીને સીધું અંદર જતું રહેવાય એટલે કોઈને ખબર પડે નહીં કે બે બે ગોદડા લીધા છે એટલે કે ખાધું ન ખાધું અને ડબલ ગોદડા પાથર્યા હતા એની ઉપર પડ્યા। ઊંચા જીવે ખાવું એટલે કે ચિંતા સાથે ખાધું ગોદડા ગાદલા ગોદડાની ચિંતાના કારણે એમને ખાધું એટલે ઓડકાર પણ ત્યાં જમ્યા અહીંયા ખાવા રહ્યા નહીં અને સીધા જ અહીંયા આવી ગયા પથારીમાં અહીંયા આવીને પછી શાંતિથી ઓડકાર ખાધા। પછી વેવાણ કલવો લઈને આવી કલવો કલવો એટલે કે કંસા એક પાછો આપણે કંસાર એટલે લાપસી પણ કહીએ પણ અહીંયા લગ્ન વિધિમાં કંસાર કોને કહેવામાં આવે ચોખ્ખું ઘી હોય અને બુરું ખાંડ હોય એટલે કે દળેલી ખાંડ હોય દળેલી ખાંડ અને ઘી હોય એને શું કહેવામાં આવે કલવો એટલે કંસાર। આ કંસાર એટલે આપણે લાપસી પણ કહીએ પણ અહીંયા કંસાર કોને અહીંયા કલવો એટલે કંસાર કોને કહેવામાં આવ્યું છે દળેલી ખાંડ અને ઘીથી એ વરરાજાને જમાડે લઈને આવી પણ મારા વાલીડાઓ કોઈ ઊભા ન થયા રખે ને ડીલની હૂંફ આપીને હૂંફાળું બનાવેલું ગોદડું બીજો કોઈ પચાવી પડે તો રખે ને એટલે કે ક્યાંય એવું બને કે માણ બહુ જ ઠંડી હોય એટલે ગોદડા ઓઢાવે એટલે સ્વાભાવિક છે ગોદડા કેવા થઈ જાય આપણી ગરમીના કારણે એ ગરમ થઈ જાય એટલે ઠંડીનું પ્રમાણ ઓછું લાગે એટલે કે વેવાય વેવાણ છે વેવાણ એટલે કે જે પરણમાં બેઠી હોય છોકરી એના મમ્મી એને શું કહેવાય વેવાણ કહેવાય તો કે વેવાયને વેવાણ કંસાર લઈને આવી તો કોઈ ઊભું થવાનું નામ લેતું હતું કારણ કે એમને એવું હતું કે જેમાં સૂતા છીએ એની હૂંફના કારણે ગોદડા કેવા થઈ ગયા હતા ગરમ થઈ ગયા હતા પીકડ પડતી ઠંડી હતી તો એ ગરમ થઈ ગયેલા ગોદડા જે હતા એમાં આપણે બહાર નીકળી જઈએ ને વળી પાછું ઠંડક આવી જાય તો અને બીજું કે ઊભા થઈને કોઈ ગોદડા લઈને વયું જાય તો એવી ચિંતા હતી એટલે કોઈ એમ કે કોઈ ઊભું થવાનું નામ લેતું નહોતું। છાપ લઈને જવા માટે વરના મામાએ જાનૈયોને પડકાર્યા પડકાર્યા એટલે બોલાયા છાપ બોલાવ્યા છાપ એટલે કે જે છોકરીના લગ્ન થયા હોય એના સાસરિયા તરફથી એને જે ઘરેણા સાડી એ બધું આપવામાં આવે એને શું કહેવાય છાપ કહેવામાં આવે તો છાપ લઈ જવા માટે મામાએ મામાઓને બોલાવ્યા એમ કે વરના મામાએ જાનૈયાઓને પડકાર્યા પડકાર્યા એટલે બોલાવ્યા વરના મામાએ બધાને બોલાવ્યા કે ચલો છાપ લઈને જવું છે ત્યારે એ પડકારથી જ કેટલાકના નાક ઘરળ ઘરળ થવા લાગ્યા અવાજ આવ્યો કે બોલાવે છે ત્યાં બધા ડસકોરા કરવા લાગ્યા ખરેખર સુતા નહોતા પણ એવો ખોટો અવાજ કરવા લાગ્યા કે કારણ કે એમને બીક હતી કે એક સુંદર મજાને એમ કે ગરમાવો આવ્યો છે સારો એવો આટલી ઠંડીમાં ગોદડાના કારણે થઈ અને એટલો ગરમાવો આવ્યો છે બહાર નીકળશું તો વળી ઠંડી લાગશે અને એના કરતાં વધારે કે ઊભા થશું તો કોઈ ગોદડા પચાવી પડશે તો કે લઈ જશે તો આવા કારણે એમનો અવાજ સાંભળ્યો મામાનો કે ચાલો જાનને ચાલો છાપ લઈને જાવું છે ત્યાં ખોટે ખોટા નાક લસકોરા ગરડ ગરડ કરવા લાગ્યા લસકોરા ગરડવા લાગ્યા એ લાવ લાપસી કાંઈ બહુ દાબી છે તો અટાણમાં સૌને ધારણા વળી ગયું શું કહે છે એના મામા અલાવ લાપસી કાંઈ બહુ ખાધી છે લાપસી બહુ ખાધી છે તો અટાણમાં અટાણમાં એટલે કે તો અત્યારમાં સૌને ધારણ વળી ગયું ધારણ એટલે ગાઢ નિંદ્રા આવી ગઈ લસકોરા ક્યારે વાગે
નાકની અંદર નસકોરા બોલે ક્યારે ત્યારે બહુ જ નિંદરમાં હોય બહુ થાકેલો માણસ હોય ત્યારે જ એને નસકોરા બોલે ત્યાં સુધી નસકોરા બોલે ને ગરોડ ગરોડ એવો અવાજ આવે ને એ ત્યારે જ આવે કે માણસ કાં તો બહુ થાકી ગયો છે તો થાકના કારણે એને ખૂબ નિંદર આવી ગઈ ગાઢ નિંદ્રા એને આમ નિંદર સિવાય કશું બીજું આગળ કશું જ ન હોય એ સૂતો એટલે સૂતો જ એવી ગાઢ નિંદ્રા આવી જાય તો કે લાપસી બહુ ખવાઈ ગઈ છે વેવાઈના માંડવે આજે બહુ જમાઈ ગયું છે આટલી બધી નસકોરા બોલાવો છો આટલા બધા ગાઢ નિંદ્રામાં આવી ગયા છો પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ કોણ કરે જો જવાબ આપે તો ખબર પડી જાય કે આ નાટક છે ખોટા નસકોરા ઢરડે છે જો જવાબ આપે તો મૂર્ખ બની જાય ખબર પડી જાય કે આ સુતા નથી આમને નિંદર આવી નથી આ તો ખાલી કારણ વગરના નસકોરા ટોંગ કરે છે કારણ વગરના નસકોરા ઘરડિયા કરે છે એવી મૂર્ખાઈ કરે કોણ કે ઉઠી જાય અને કે ઉઠીને એમ કે ના ના લાપસી નથી કાધી નિંદર આવે છે એવું તો બોલી ન શકાય કારણ કે એવું બોલે તો તો ગાઢ નિંદ્રા છે નહીં એવું તો સાબિત થાય નહીં એટલા માટે એવી મૂર્ખાઈ કોણ કરે છાપ લઈને પણ વરરાજાના અંગત પાંચ માણસો જ ગયા છાપની અંદર પહેલાના સમયમાં તો ગીત ગાતા ગાતા લગ્ન ગીત ગાતા ગાતા છાપ લઈને જાય એની જગ્યાએ પાંચ જે સગા હતા અંગત એવા પાંચ જ જણા છાપ લઈને ગયા ત્યાં તો પાછળથી બૂમ પાડી પાગળ ઓછું છે એટલે વેવાઈને કહેજો ઝટ મોકલી આપે નહીતર જાનૈયાઓ ટાઢે ઠરશે પાગરણ પાગરણ એટલે કે ઓઢવા માટેનું ઓઢવા માટેના ગાતલા ગોઠવાને શું કહેવાય પાગરણ કહેવાય પગથી માથા સુધી આપણે ઢાંકી દઈએ એટલે એને પાગરણ શબ્દ વાપરે છે કે પાગરણ ઓછું છે ઓઢવા પાથરવાનું ઓછું છે વૈવૈને કહેજો કે ઝટ મોકલી આપે નહીતર જાનૈયાઓ ટાઢે ઠરશે ઠરી જશે ઠંડીના લીધે વેવાઈએ અંતરિયાળ આડોશી પાડોશીના ફટારા ઉઘરાવ્યા પહેલાના સમયમાં આવી વ્યવસ્થાઓ નહોતી કે ગાદલા ગોદડાઓ ભાડે મળે વાસણ કુસણ ભાડે મળે આજુબાજુના ઘરે ઉતારા હોતી અને ત્યાં રહી અને એમને લોકોને એમની વ્યવસ્થા જેના ઘરે ઉતારો આપ્યો હોય એમના ઘરે માણસોને બધી વ્યવસ્થા મળી જાય કે ગોદલા ગાદલા મળી જાય ચા પાણીનો પ્યાં પતી જાય એમને રહેવા ખાવા પીવાનું જે કંઈ જમવાના ટાઈમે જમવા વયા જાય પ્રસંગમાં પરંતુ ચા પાણી પીવાના હોય કે સુવાનું રાત્રે હોય નાવા ધોવાનું હોય એ બધી ક્રિયા જ્યાં ઉતારો આપ્યો હોય ત્યાં હોય અત્યારે તો વાડીની હોટલની રેસ્ટોરન્ટની ખૂબ બધી વ્યવસ્થાઓ છે કે નાસ્તો પાણી પણ બહાર કરી આવે કદાચ ત્યાં ન ભાવે તો પછી ગેસ્ટ હાઉસ રાખી લઈએ કે ત્યાં સુવાનું નાવા ધોવાનું બધું પતી જાય પણ પહેલાના સમયમાં એવું હતું નહીં બાજુબાજુના સગાવાળાના ઘર હોય પાડોશીનું ઘર હોય ત્યાં ઉતારો આપી દે કે આ ગામથી માણસ આવે એને અહીંયા રહેવાનું આ સગાઓ એમને આમના ઘરે રહેવાનું એવું આજુબાજુવાળામાં જ એવું નક્કી કરી રાખતા એટલે વેવાય તો નિંદરમાં વેવાય તો રાત્રે પાડોશી પાડોશીના પટારા ઉઘરાવ્યા પહેલાના સમયમાં ગાદલા ગોદડાના કબાટ નહોતા પટારો હતો પટારો કેવો હોય આડું આમ ચોરસ હોય અને આડો હોય એટલે એની અંદર પહેલાં તો શું હતું તિજોરીઓ નહોતી એને લોક કરવાનું એવી કોઈ વ્યવસ્થાઓ નહોતી એવા કોઈ લોકવાળા કબાટ નહોતા ગામડા ગામની અંદર અત્યારે પણ એવા પટારાઓ પેટી જેવું હોય આપણે સુટકેસ હોય એ ટાઈપની પેટી જેવું હોય પણ પહોળું અને ઊંચું હોય મોટું હોય એટલે એની અંદર ગાદલા ગોદડા રહીએ સોના ચાંદીના ઘરેણા રહીએ કારણ કે પટારામાંના ગોદડા ગાદલા તો ક્યારે કોઈ મહેમાન આવે ત્યારે જ બહાર કાઢવાના હોય ત્યાં સુધી તો કાઢવાના ન હોય પહેલાના સમયમાં બેંકની અંદર બેંકની અંદર ઘરેણા મૂકવાની પણ વ્યવસ્થા નહોતી એટલે ગામડા ગામની અંદર લોકો શું કરતા પટારાની અંદર પોતાની કિંમતી વસ્તુઓ નીચે રાખીને ઉપર શું પાથરી દે ગોદડા પાથરી દે ગાદલા પાથરી દે એટલે પટારાની અંદરથી વેવાય તો આજુબાજુના ઘરે ઉપડ્યા અને પટારાના અંદરથી ગોદડાઓ લઈ આવ્યા વાળન આવીને ગાદલા ગોદડાનો ઢગલો કરી ગયો એલા એ વેવાને વેવાઈને કે ઓસિકા બોસિકા છે કે પછી એમને એમ જ સૌ સુવે છે શું કહે છે બધા જે આવ્યા જાનમાં એ લોકો શું કહે છે વેવાઈના ઘરે ઓસિકા બોસિકા છે બોસિકા જેવું કંઈ નથી ઓસિકું જોઈએ ઓસિકું ન હોય પણ અમુક શબ્દ કેવા હોય આપણે એની સાથે તે શબ્દને ઉચ્ચારણ કરતા હોય કે પાણી બાણી તો આપો તો પાણી છે પણ બાણી ક્યાં હતું પરંતુ એવો ઉચ્ચારણ આપણે સાથે કરતા હોઈએ છીએ એટલે કે ઓસિકા બોસિકા છે કે નહીં એ ઓસિકા વગર સુવે છે કે શું અહીંયા સુધી ઓસિકા પણ પહોંચ્યા નથી બાળંદે કહ્યું ભાઈ સાહેબ ઓસિકા ન હોય એવું એવું બને પણ આટલા સામટા માણાને ક્યાંથી પૂરા પડે
કોશિકા ન હોય એવું થોડું બને, પરંતુ આટલા સાંતા માણસ, સાંતા માણસ એટલે કે આટલા બધા માણસોને એક હારે બધાને ભેગા કરવા, આટલા બધાને પહોંચાડવા, એ કેવી રીતે બને? બાકી કોશિકા ન હોય ઘરમાં એવું તો બને નહીં. પૂરા ન પડે એનો સમય કાંઈ વાંધો નથી, પૂરા ન પડે એનો અમને કોઈ વાંધો નથી. કોશિકાની જગ્યાએ એક એક ગોદડું મૂકવું પડશે. બીજું શું? એટલે બધા હોશિયાર જાનૈયા હોય એમને શું કીધું કે ઓશિકા ના હોય તો ચાલશે, ઓછા પડે તો તમે એક ગોદડું માથે મૂકી દેશું. બીજું શું? એનાથી બીજું કશું થાય એવું છે નહીં. એક તો ઓઢવાની તો તડા મારી હતી, એક તો કોઈ પાસે ઓઢવાના પૂરા હતા નહીં, અને એમાં પાછું ઓશિકું નહીં, એટલે એ ઓશિકાની જગ્યાએ ગોદડાનો ઉપયોગ કરે તો કેટલા બધા ગોદડા જોઈએ. એટલે સૌએ શહેનશાના દીકરાઓની જેમ જ લંબાવ્યું, શહેનશાહ એટલે કે રાજા મહારાજા સૂવે ને એમ સીધા લંબાવ્યું, એટલે કે સૂઈ ગયા બધા, જેમ રાજા મહારાજાઓના માણસો સુવે ને જે પણ તકલીફ ન પડે એવી રીતે બધા સુઈ ગયા. વૈવાઈને ત્યાંથી જાન બહુ મોડે જમીને ઉઠી, એટલે પાછળના માંડવ્યાઓ અને એમના પછી પીરસ્યાઓને જમતા બહુ નો સમય લાગ્યો. બન્યું કેવું કે વૈવાઈને ત્યાંથી જાન બહુ જમવા બેઠા હતા જાનૈયાઓ, એમાંથી જે બધા સુઈ ગયા હતા એના સિવાયના જે જાનૈયાઓ હતા એમને જમતા વાર લાગી. એ લોકો જમીને બહુ એ બધા જાનૈયાઓ હતા જમીને ઉઠતા એમને વાર લાગી, એટલે પાછળથી માંડવ્યાઓ અને એમના પછી પીરસણીઓ, પીરસણીઓ એટલે કે જે પીરસવા પીરસતા હોય એ લોકો, એને જમતા બહુ સમય લાગ્યો. પછી વધ્યું ઘટ્યું માંગણ ભિખારોને આપવામાં અને ચોખ્ખો સાફ કરવામાં રાતના 12 વાગી ગયા. ચોખ્ખો સાફ કરવો એટલે કે જ્યાં પટસાળની જગ્યા હોય, જમવાની જગ્યા હોય, એ બધું સાફ સફાઈ કરાવ્યું. માંગણ ભિખા એટલે વધ્યું ઘટ્યું હોય પ્રસંગને અનુરૂપ એ બધું જે આવ્યા હોય માંગવા માટે એ લોકોને આપી દીધું. એ બધું જ એ બધું આટોપતા બધું પતાવતા રાતના 12 વાગી ગયા. વેવાઈએ ભરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું. રાત્રે 12 વાગે હવે જાનવાળા પરણ વેવાઈને માંડવેથી પરણવા માટે હવે વેવાઈના માંડવે જશે. રાતના 12 વાગ્યા પછી વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કેવડો. રાતના 12 વાગે વરઘોડો, વરઘોડો એટલે કે વરની વરને પરણવા લઈ જવાનો જે સમય હોય એ સમયે બેન્ડ વાજા સહિત ઢોલ નગારા સહિત જે લઈ જાય પરણવા નહીં સ્થળ ઉપર જે જગ્યાએ ઉતારો આપ્યો હોય ત્યાંથી એ જગ્યા જે જગ્યાએ પરણવાનું સ્થળ હોય ત્યાં એમને ગાજતે વાજતે લઈ જાય એને શું કહેવાય? વરઘોડો કહેવાય. ત્યાં લઈ જવાનું કહેવડાવ્યું, તૈયારી કરવાનું કહેવડાવ્યું. વરરાજાએ તો શણગાર સજવા માંડ્યો, કહેવડાવ્યું કે આપણે હવે વરઘોડો કરવાનો છે, પરણવા માટેની તૈયારીઓ કરવાની છે, એટલા માટે એવું કહેવડાવતાની સાથે વરરાજા તો શણગાર સજવા લાગે એટલે કે તૈયાર થવા લાગે. તો ત્યાંની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી 3 ગણો વખત તો સાફાઈ લીધો. પહેલાના સમયની અંદર ખાસ ગમે તેટલો પૈસો હોય, ગમે એટલો રૂપિયો હોય, ગમે એવું હોય, ફરજિયાત ધોતિયું પહેરવાનું પરણવાના સમયે અને સાફો પહેરવાનો, સાફો ન પહેરે તો ટોપી પહેરવાની, એમને પરણવાની વિધિમાં બેસવાનું નહીં. અત્યારે જે રાસ અત્યારે જે પ્રકારના કપડાઓ પહેરે છે એવા એ સમયની અંદર ફરજિયાત ધોતિયું જ પહેરવાનું. તો કે ધોતિયાની પાટલી ચીપવામાં એને પણ પાટલીથી એને ધોતિયું પહેરે ત્યારે પાટલી લેવામાં આવે, જે રીતે સાડીમાં પાટલી લેતા હોય એ રીતે એમાં પાટલી લઈ અને એ જેટલો એમની પાટલી ચીપવી ચીપવી એટલે કે પાટલી બનાવવામાં જેટલો વખત લાગ્યો એનાથી 3 ગણો વખત સાફા લીધો. અત્યારે ફેશનથી સાફા પહેરે છે, પહેલાના સમયની અંદર વિધિવત પહેરવામાં આવતા, એટલે કે વિધિ એ જરૂરી હતી, વિધિની અંદર સાફો પહેરવો એટલા માટે પહેરવામાં આવતો. તો કે એથી 3 ગણો સમય ધોતિયાની પાટલીને વાર લાગે એના કરતાં 3 ગણો સમય સાફો પહેરવામાં, સાફો બાંધવામાં લાગે. આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણે દૂષણ આવ્યું. એવું થયું કે આજે એક તો મોડું તો થયું જ છે
લગ્નની વિધિને 12 વાગ્યા પછી તો શરૂઆત કરવાની વાત છે મામા સામૈયા પર અરે વરઘોડાની તૈયારી 12 વાગ્યા પછી શરૂઆત થઈ એક તો ખરેખર 12 વાગ્યા થયા હતા એટલે ખરેખર મોડું તો થયું જ હતું એમાંય પછી વરરાજાએ તૈયાર થવામાં વાર લાગી એમાંય પછી સાફાએ રૂસણા લીધા રૂસણા એટલે સાફાએ સાફો બંધાવવા માટે સમય ગયો ગયો કેમ કર્યું વરરાજાના માથા ઉપર પિંડલું સરખું બેસે જ નહીં ફિંડલું ફિંડલું એટલે સાફો બાંધે ને એની ઉપર જે નાનો ગોળાકાર ભાગ થાય એ ફિંડલા જેવો થાય નાનો એવો ભાગ નાનો એવો સાફો તમે વાળેલો જોયો હશે કે જ્યારે વાળતા જાય ત્યારે ઉપરનો ભાગ કેવો હોય નાનો અને નીચે કેવું થતું જાય મોટો થતું જાય તો કે એટલો બધો સમય લાગી ગયો કે ગમે એટલો પ્રયત્ન કરે છતાં પણ સાફો બંધાય નહીં સાફો આવે જ નહીં એક વખત બરોબર વીટળાઈ ગયું પણ અરીસામાં જોતા લાગ્યું કે કપાળ ઉપરના વાળ પાકડિયા ચરિક દેખાતા દેખાતા રહેવા જોઈએ એ નથી રહી શકતું એક તો ખરેખર એટલું લગ્નનું વરઘોડાનું મોડું થાય છે એમાંય ધોતિયુંના ધોતિયાની પાટલીને પણ વાર લાગી એના કરતાં વધારે સાફો બાંધવામાં વાર લાગી અને એક વાર સાફો પણ બંધાઈ ગયો અને અરીસામાં જોયું તો એના જે વાળ છે વાંકડિયા ચરિક દેખાતા રહેવા જોઈએ થોડા વાળ દેખાવા જોઈએ એ નહોતા દેખાઈ શકતા એટલે બીજી વખત માંડ માંડ એ વાળનું પતાવ્યું તા છોગા માટે છેડો ટૂંકો પડ્યો છોગું છોગું એટલે કે જે માથા ઉપર સાફો બાંધે ને એની ઉપર જે છોગું રે ઉપર જે વધારાનો ભાગ ઉપર આટલો નાનો એવો દેખાતો એને છોગું કહેવાય પાઘડી ઉપર જે ઉપરનો ભાગ છેડો હોય એને શું કહેવાય છોગું જ્યાં એમ કે માંડ માંડ એ સરખું કર્યું ત્યાં જે છોકાનો ભાગ હતો એ ટૂંકો પડ્યો ટૂંકો એટલે ઓછો દેખાતો હતો ઓછું દેખાય એટલે સાફાની જે શોભા હોય સાફો સારો લાગે દેખાતો એવો લાગે ને એની સાથે સાથે એ પાઘડીના પ્રમાણે એવો ઉપર છોકો પણ દેખાવું જોઈએ તો છોકું સરખું દેખાયું ને છેવટે જેમ તેમ ફિંડલું ભાગ ફિંડલું મૂકી માથે પીછી કોસી ને વરરાજા તૈયાર થઈ ગયા ત્યારે રાતના એકનો સુમાર થયો હતો આશરે એક વાગ્યો તૈયાર થવામાં 12 વાગ્યાનું કેવડાવ્યું કે હવે વરઘોડો લઈને પરણવા આવજો તો વરરાજાને તૈયાર થવાનો સમય એટલો લાગી ગયો કે સુમારે એક વાગી ગયો એટલે કે આશરે એક જેટલો સમય થઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો અભ્યાસ આપણે આવતીકાલે કરીશું.